एनसીઆરટી પર્યાવરણ ધોરણ 5ના પ્રકરણ 1ની સમજૂતી મેળવીશું. પ્રકરણ 1 મજાની ઇન્દ્રિયો. વિદ્યાર્થી મિત્રો, તમારા મનમાં પ્રશ્ન થતો હશે, ઇન્દ્રિયો એટલે શું? તો જે આપણને આસપાસનું વાતાવરણ જાણવા, સમજવા, મહેસૂસ કરવામાં મદદ કરે છે તે શરીરના ભાગોને ઇન્દ્રિયો કહીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે આવી કેટલી ઇન્દ્રિયો હોય છે? આપણી પાસે આવી 5 ઇન્દ્રિયો હોય છે. 1. કાન, જેનો ઉપયોગ આપણે વિવિધ પ્રકારના અવાજો સાંભળવા માટે કરીએ છીએ. 2. આંખ, જેનાથી આપણે આપણી આસપાસની દુનિયા જોઈ શકીએ છીએ. 3. જીભ, જેનાથી આપણે વિવિધ પ્રકારના સ્વાદ ચાખી શકીએ છીએ. 4. નાક, જેનાથી આપણે અલગ અલગ પ્રકારની સુગંધ પારખી શકીએ છીએ. 5. ચામડી, જેનાથી આપણે કોઈ વસ્તુને સ્પર્શ કરીને મહેસૂસ કરી શકીએ છીએ, તેમજ ઠંડુ કે ગરમ પણ મહેસૂસ કરી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એવી ઘટનાઓ વિશે જોઈએ જે તમારી સાથે કોઈના કોઈ વખતે બની હશે અથવા તો તમે જોઈ પણ હશે. શું તમારી સાથે ક્યારે આવું બન્યું છે? તમે ખુલ્લા મેદાનમાં જમતા હોવ અને કાગડો ઉડીને નીચે આવે અને તમારી રોટલી લઈને જતો રહે. તમે સૂતેલા કૂતરા પાસેથી આરામથી પસાર થતા હોય અને તેના કાન એકાએક જ ઊંચા થઈ જાય. તમારાથી જમીન પર મીઠાઈ વેરાઈ હોય અને પળવારમાં જ ઘણી બધી કીડીઓ તેની આજુબાજુ ભેગી થઈ જાય. શું તમારી આસપાસ આવું બન્યું હશે ને? હા, ચોક્કસ. મને લાગે છે કે તમે આ બધું જોયું પણ હશે અને અનુભવ્યું પણ હશે. તો હવે વિચારો કે આવું શા માટે બન્યું? આવું એટલે બને છે કે પ્રાણીઓને પણ આપણા જેમ જુદી જુદી ઇન્દ્રિયો હોય છે. તેઓ જોઈ શકે છે, સાંભળી શકે છે, સ્વાદ, ગંધ અને લાગણી અનુભવી શકે છે. ઘણા પ્રાણીઓ તેમના ખોરાકને ખૂબ જ દૂરથી જોઈ શકે છે. ઘણા પ્રાણીઓ ઝીણામાં ઝીણો અવાજ એટલે કે ગણગણાટ સાંભળી શકે છે. ઘણા પ્રાણીઓ તેમના મિત્રોને ગંધથી શોધી શકે છે. પ્રાણી સૃષ્ટિએ અદ્ભુત ઇન્દ્રિયોના ઉદાહરણોથી ભરપૂર છે. પ્રાણીઓ પાસેની ઇન્દ્રિયો ઘણી શક્તિશાળી એટલે કે સુપર સ્ટ્રોંગ હોય છે. આ પ્રકરણમાં આપણે અલગ અલગ પ્રાણીઓની ઇન્દ્રિયો વિશે જાણીશું. તેના માટે આપણે એક નાનકડી વાર્તા સાંભળીએ. એક કીડી મેદાન પર જતી હતી. તેણે બીજી બાજુથી કીડીઓનું જૂથ આવતું જોયું. પહેલી કીડી ઝડપથી તેના દર પાસે પાછી આવી. રક્ષક કીડી તે કીડીને ઓળખી ગઈ અને અંદર આવવા દીધી. વિદ્યાર્થી મિત્રો, હવે વિચારો, કીડીએ કેવી રીતે જાણ્યું કે બીજી કીડીઓ તેમના જૂથની નથી? અને રક્ષક કીડીએ આ પાછી આવેલી કીડીને કેવી રીતે ઓળખી લીધી? હવે તમારા મનમાં એક પ્રશ્ન થતો હશે કે બધી જ કીડીઓ આપણને તો દેખાવે એક જ સરખી લાગે છે, લાલ અને કાળી, હે ને? મને પણ એવું જ લાગે છે. તો હવે કીડીઓ એકબીજાને કેવી રીતે ઓળખતી હશે કે આ કીડી આપણા ઝુંડની નથી? તો વિદ્યાર્થી મિત્રો, કીડીઓ એકબીજાને
તેમની સુગંધથી ઓળખે છે। તેમને સુગંધથી જ ખબર પડી જાય છે કે આ કીડી આપણા ઝુંડની એટલે કે આપણા ગ્રુપની નથી। જ્યારે કીડી દર પાસે પાછી આવી ત્યારે દર પર ઊભેલી રક્ષક કીડી તેને સુગંધથી ઓળખી ગઈ અને તેને દરમાં આવવા દીધી। આ રીતે તેઓ એકબીજાની સુગંધથી સમજી જાય છે। હવે આપણે કીડીઓને લગતા થોડા સવાલ જવાબ કરીએ। પ્રયત્ન કરો અને લખો। થોડી ખાંડ, ગોળ અથવા કોઈ પણ મીઠાઈ જમીન પર નાખો। કીડીઓ આવે ત્યાં સુધી રાહ જુઓ। કીડીઓને ત્યાં આવવામાં કેટલો સમય લાગ્યો? તો તમે જોયું હશે કે કીડીઓને ત્યાં આવવામાં 15-20 મિનિટ જેટલો સમય લાગે છે। હવે આગળનો પ્રશ્ન જોઈએ। પહેલા એક જ કીડી આવી કે કીડીઓનું જૂથ આવ્યું? તો પહેલા એક જ કીડી આવે છે અને પછી તે તેના જૂથમાં જાય છે અને તેને સમાચાર આપે છે, પછી બીજી કીડીઓ આવે છે। પ્રશ્ન આગળનો, કીડીઓ ખોરાક સાથે શું કરતી હતી? તો કીડીઓ ભેગી મળીને તેનો ખોરાક તેમના ઘરે લઈને જાય છે। કીડીઓ ત્યાંથી ક્યાં જાય છે? કીડીઓ ત્યાંથી તેમના ઘરે એટલે કે દરમાં જાય છે। શું તે હરોળમાં જાય છે? હા, તેઓ લાઈનમાં ચાલે છે। શું વિદ્યાર્થી મિત્રો તમે વિચાર્યું કે કીડીઓ જ્યારે ચાલતી હોય ત્યારે તે એક લાઈનમાં કેમ ચાલે છે? તો સાંભળો, કીડીઓ સીધી ચાલતી જતી હોય ત્યારે ચાલતી વખતે પાછળ ખાસ પ્રકારની સુગંધ છોડતી જાય છે। તેની પાછળ બાકીની કીડીઓ તે સુગંધનો પીછો કરીને આગળ જાય છે। આ રીતે તેઓ એક લાઈનમાં ચાલતી હોય છે। આ જ રીતે કેટલાક નર કીડા તેમની માદા જાતિને ઘણા કિલોમીટર દૂરથી પણ તેમની સુગંધથી ઓળખી શકે છે, જેવી રીતે કે રેશમનો કીડો। હવે તમને મચ્છરથી ક્યારે મુશ્કેલી પડી છે? જરા વિચારો, તેમને કેવી રીતે ખબર પડી કે તમે ક્યાં છો? તો મચ્છરો તમને તમારા શરીરની સુગંધથી શોધી લે છે। તેઓ તમને તમારા પગની પાણીની સુગંધથી અને શરીરના તાપમાનથી ઓળખી લે છે કે અહીંયા કોઈ મનુષ્ય છે। વિદ્યાર્થી મિત્રો, હવે આપણે એક બીજા પ્રાણી વિશે જાણકારી મેળવીએ। વિદ્યાર્થી મિત્રો, તમે જોયું હશે કે કૂતરો સતત કંઈ ના કંઈ સૂંઘતો હોય તેવું લાગે છે। તો તમે વિચાર્યું કે તે આવું કેમ કરે છે? કૂતરા તેમનો વિસ્તાર પોતાની જાતે બનાવે છે। તેઓના વિસ્તારમાં બીજા કોઈ કૂતરા આવે તો તેના પેશાબ અને મળની ગંધથી જાણી શકે છે। તેઓ પોતાના એરિયામાં અલગ અલગ જગ્યાએ પેશાબ કરીને પોતાની સુગંધ છોડે છે, જેને બીજા કૂતરા ઓળખી જાય છે અને આ રીતે તેઓ એકબીજાના એરિયામાં જતા નથી। જો એક કૂતરાના એરિયામાં બીજો કૂતરો આવી જાય તો તે તેની સામે ભસે છે અને તેને ભગાડવાનો પ્રયત્ન કરે છે। આ રીતે કૂતરાઓ પોતાના એરિયામાં બીજા કૂતરાનું આવવાનું પસંદ નથી કરતા, માટે કૂતરાઓ વારંવાર અહીં તહીં સૂંઘીને તે નક્કી કરતા હોય છે કે અહીંયા બીજા કોઈ કૂતરાનો એરિયા તો નથી ને, કે બીજા કોઈ કૂતરાએ પેશાબ તો નથી કર્યો ને, જેથી તેમને ખબર પડી જાય કે આ
अन्य कूतरानो एरिया छे। आ रीते आपने कूतरानी सूंघवानी क्षमता विषे जाण्यु। हवे थोड़ा सवाल जवाब करिए। मनुष्य कूतरानी आ सूंघवानी आवडतनो कई खास रीते उपयोग करे छे? तो कूतरानी सूंघवानी शक्ति वडे आपणे खोवायेली वस्तुओ, चोर पकड़वा, बॉम्ब पकड़वा माटे मनुष्य तेमनो उपयोग करता होय छे। आपणे घणी वखत जोयुं हशे कि कोई जग्याए चोरी थाय अथवा कोई घटना घटे तो त्यां पोलीस स्पेशल कूतराओ लईने आवती होय छे, जे केसने सॉल्व करवामां तेमनी मदद करे छे। હવે આગળનો પ્રશ્ન જોઈશું। તમને તમારી સુગંધની ઇન્દ્રિય ક્યાં મદદરૂપ બને છે? થોડા ઉદાહરણો લખો, જેમ કે સુગંધથી ખોરાક સારો બન્યો છે કે ખરાબ બન્યો છે। તો વિદ્યાર્થી મિત્રો, ઘરના રસોડામાં તમારી માતા જ્યારે સ્વાદિષ્ટ ખાવાનું બનાવે ત્યારે તમને સુગંધથી ખબર પડી જાય છે, હે ને? જો રસોડામાં કંઈક બળી જાય તો પણ તમે જાણી શકો છો। તેના સિવાય ગેસ લીક થવો, ફૂલોની સુગંધ, અગરબત્તીની સુગંધ, પરફ્યુમ કે અત્તરની સુગંધ પણ આપણે જાણી શકીએ છીએ, મહેસૂસ કરી શકીએ છીએ। આગળનો પ્રશ્ન જોઈશું। એવા પ્રાણીના નામ આપો જેને જોયા વગર તેની સુગંધથી તમે ઓળખી શકો। તો એવા પ્રાણીઓ છે ગાય, કૂતરો, માછલી, ઘોડો, જેને આપણે તેના મળમૂત્રની અથવા શરીરની સુગંધથી અંદાજો લગાવીને ઓળખી શકીએ છીએ। આગળનો પ્રશ્ન, એવી 5 વસ્તુઓના નામ લખો જેની સુગંધ તમને ગમે છે અને જેની સુગંધ તમને ગમતી નથી। મને ગમતી સુગંધ: પરફ્યુમ, અત્તર, ફૂલ, અગરબત્તી, સાબુ, શેમ્પૂ, ભોજનની સ્વાદિષ્ટ સુગંધ વગેરે। હવે મને ન ગમતી સુગંધ, જેમ કે ગાયના ગોબરની સુગંધ, મરેલી માછલીની સુગંધ, સડેલો કચરો, પેશાબ કે મળની સુગંધ, મરેલા પ્રાણીઓની સુગંધ વગેરે। હવે આગળ જોઈએ। આવું કેમ? આજે નીરુને કોઈ મહત્વના કામથી બહાર જવું પડ્યું। તેણે તેના 6 મહિનાના દીકરા રુચિતને તેની બહેન છાયા પાસે મૂકવો પડ્યો। છાયાને પણ આટલી ઉંમરનું બાળક છે, રમૂજ લાગશે કે બંને બાળકોને એકસાથે મળાવે છે। તેણે ખુશીથી તેની દીકરીને સાફ કરી લીધી, પરંતુ જ્યારે તેની બહેનના દીકરા રુચિતને સાફ કરતી હતી ત્યારે તેણે પોતાનું મોં દુપટ્ટાથી ઢાંકી દીધું। આવું કેમ થયું? વિચારો અને ચર્ચા કરો। છાયા જ્યારે રુચિતનું બાળોતિયું સાફ કરતી હતી ત્યારે તેણે મોં ઢાંકી દીધું, પણ પોતાની દીકરીનું બાળોતિયું સાફ કરતી વખતે આમ ન કર્યું। તમારા મતે તેણે આવું કેમ કર્યું? તો મારા મતે તેનો જવાબ છે કે જ્યારે આપણે કોઈ વસ્તુને ગંદી રીતે વિચારીએ છીએ તો આપણને તેની ગંધ વધારે ખરાબ લાગે છે। છાયાને પોતાની દીકરીનું બાળોતિયું સાફ કરવાની આદત હતી, તેથી તેને તે ગંદુ ન લાગ્યું, કારણ કે તેની આદત હતી, તે રોજે કરતી હતી। પરંતુ છાયાના દીકરાની સફાઈ તે પહેલી વાર કરતી હતી, તેથી તેને વધારે ગંદુ લાગ્યું। હવે આગળના મુદ્દા વિશે વિચારીએ। તમે કચરાના ઢગલા પાસેથી પસાર થાઓ તો કેવો અનુભવ થાય છે?
આપણે નાક બંધ કરી દઈએ છીએ ને મિત્રો. જે વ્યક્તિઓ પોતાનો આખો દિવસ આવા ઢગલામાંથી વસ્તુઓ ઉપાડવામાં વિતાવતા હોય તેમના વિશે વિચારો, તેમને કેવું લાગતું હશે? તમે ઘણીવાર જોયું હશે કે કચરાના ઢગલામાંથી નાના નાના બાળકો કંઈક વીણતા હોય છે. તે તેમની મજબૂરી હોય છે. તેમને પણ દુર્ગંધ તો આવતી હશે, પણ તેમને આપણા જેટલું ગંદુ લાગતું નથી, કારણ કે તેઓ હવે તેનાથી ટેવાઈ ગયા છે. તેથી ગંધ ઘણીવાર સામેની વ્યક્તિના વિચારો પર પણ આધાર રાખે છે. હવે આગળના મુદ્દા પર જઈશું. શું સારી અને ખરાબ સુગંધ દરેક માટે સમાન જ હોય છે? શું તે સુગંધ દરેક તેને કેવી રીતે અનુભવે છે તેના પર આધારિત છે? તો વિદ્યાર્થી મિત્રો, મારા મંતવ્ય પ્રમાણે એક જ વસ્તુની સુગંધ કોઈને ખરાબ લાગી શકે છે તો કોઈને તેનાથી કોઈ ફરક નથી પડતો હોતો. જેમ કે કોઈ શાકાહારી વ્યક્તિને માછલીની સુગંધ ખરાબ લાગશે, જ્યારે માછલી પકડનાર, વેચનાર અને ખાનાર વ્યક્તિને તેનાથી કોઈ જ ફરક નથી પડતો, તેને તે સામાન્ય લાગે છે. આ જ રીતે સફાઈ કર્મચારી તેમજ કચરો વીણનાર વ્યક્તિઓને કચરાની એટલી દુર્ગંધ નથી આવતી જેટલી કોઈ સામાન્ય વ્યક્તિ મહેસૂસ કરતો હોય છે. એટલે કોઈ પણ સારી અને ખરાબ સુગંધ વ્યક્તિની કામ કરવાની આદત, વિચારો અને પરિસ્થિતિઓ પર પણ આધાર રાખે છે. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પક્ષીઓની જોવાની શક્તિ વિશે જાણીશું. ચાલો જોઈએ. એવા પક્ષીનું નામ લખો જેને માણસની જેમ આગળની તરફ આંખો હોય છે. શું તમારા મનમાં કોઈ પક્ષીનું નામ આવે છે? હા, જો તે ગુવળ હોય તો તમારું વિચારેલું નામ એકદમ સાચું છે. એવા પક્ષીઓના નામ લખો જેને માથાની બાજુઓ પર આંખો હોય છે. તેમની આંખોનું કદ તેમના માથાના કદ કરતા કેવું છે? વિદ્યાર્થી મિત્રો, આપણે જોયેલા મોટા ભાગના પક્ષીઓને માથાની બંને બાજુઓ પર આંખો હોય છે અને તેમની આંખોનું કદ તેમના માથાના કદ કરતા ઘણું નાનું હોય છે. હવે આપણે ફકરો વાંચીએ. મોટા ભાગના પક્ષીઓને માથાની બાજુઓ પર આંખો હોય છે. તેમની આંખો એક જ સમયે બે અલગ અલગ વસ્તુઓ જોઈ શકે છે. જ્યારે તે સીધું જુએ ત્યારે બંને આંખો એક જ વસ્તુ પર કેન્દ્રિત થાય છે. છે ને જાણવા જેવી વાત? તમે જોયું હશે કે પક્ષીઓ ઘણી વખત તેમની ગરદન હલાવે છે. શું તમે જાણો છો કે પક્ષીઓ આવું કેમ કરે છે? ઘણા પક્ષીઓની આંખો સ્થિર હોય છે અને હલનચલન કરી શકતી નથી. તેથી પક્ષીઓએ આજુબાજુ જોવા માથું હલાવવું પડે છે. તેઓ આપણી જેમ ઉપર નીચે કે આજુબાજુ જોઈ શકતા નથી. તેના માટે તેમણે ગરદન હલાવવી પડે છે. વિદ્યાર્થી મિત્રો, હવે તમે પણ આપેલી આ પ્રવૃત્તિઓ કરી જુઓ અને એક અથવા બંને આંખોથી જોવામાં શું તફાવત છે તે જાણો અને અનુભવો. કેટલાક પક્ષીઓ જેવા કે સમડી, ગરુડ, ગીધ વગેરે આપણા કરતા ચાર ગણું દૂર જોઈ શકે છે. જે વસ્તુઓ આપણે 2 મીટર દૂરથી જોઈ શકીએ છીએ, પક્ષીઓ 8 મીટર દૂરથી તે વસ્તુઓ જોઈ શકે છે. તો તમે ઘણી વખતે જોયું પણ હશે કે
શિકારી પક્ષીઓ આકાશમાં ઊંચે ઉડતા હોય છે અને છતાં પણ તે જમીન પર પડેલો તેમનો ખોરાક કે શિકાર જોઈ લે છે અને ઝપટ મારીને ઉડી જાય છે, કારણ કે તેઓ આપણા કરતાં ઘણા વધારે દૂરથી પણ વસ્તુઓ જોઈ શકે છે। હવે જ્યારે આપણે પ્રાણીઓની જોવાની શક્તિ વિશે ચર્ચા કરી રહ્યા છીએ તો એક પ્રશ્ન બીજો પણ આવે છે, શું પ્રાણીઓ રંગો જુએ છે? પ્રાણીઓ આપણા જેટલા રંગો જોઈ શકતા નથી। આ ચિત્રોમાં કેટલાક પ્રાણીઓ દ્વારા વસ્તુઓ કેવી રીતે જોવાય છે તે જુઓ। માણસ બધા કલર ઓળખી શકે છે, ચકલી પણ બધા કલર ઓળખી શકે છે, કૂતરો થોડા કલર જોઈ શકે છે, જ્યારે ઉંદરને બધા જ કલર બ્લેક એન્ડ વ્હાઈટ દેખાય છે। એવું માનવામાં આવે છે કે જે પ્રાણીઓ દિવસ દરમિયાન જાગતા હોય તે થોડા રંગો જોઈ શકે છે, જે પ્રાણીઓ ફક્ત રાતે જ જાગે છે તે વસ્તુઓને માત્ર કાળા અને સફેદ રંગમાં જ જોઈ શકે છે। મિત્રો, વાઘ પણ દૂરથી પોતાના શિકારને જોઈ શકે છે, ઉંદરને, સિંહને, બિલાડીને રાત્રે વધારે સારું દેખાય છે।